नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। मित्रों हाल वरसाद ने लेने गुजरात में वरसाद ने लेने सौथी मोटी आगाही हाल सामे मळी रही छे। जून ना अंत सुधी नी अंदर मित्रों गुजरात राज्य नी अंदर भारे थी अति भारे वरसाद जोवा मळी शके छे। अने मित्रों आ विस्तारों नी अंदर पड़शे वावणी लायक वरसाद। तो मित्रों वीडियो पूरो जोजो अने मित्रों आवो जो साथ ने सहकार पण आपता रहेजो। तो हाल मित्रों चोमासा ने लेने मॉनसून गुजरात मॉनसून अपडेट ने सौथी मोटी अपडेट સામે મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર આ વિસ્તારમાં ભારે પડશે વરસાદ। અને આ વિસ્તારોની અંદર તારીખ 25 જૂન થી લઈને 3 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ પડી શકે છે એવું હાલ અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં મેં તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જૂનના અંત સુધીની અંદર ગુજરાત રાજ્ય જે છે તરબોળ પણ થઈ જશે અને મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે। આ વિસ્તારોમાં એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર હાલની જો આપણે વાત કરીએ તો ચોમાસાએ એન્ટ્રી લઈ દીધી છે અને સાથે સાથે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। એવામાં મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ રહેવા પામી શકે છે। અને આ ઉપરાંત તારીખ 21, 22, 23 ની આસપાસ ગુજરાત રાજ્યના આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના કોઈક કોઈક જિલ્લાઓની અંદર હળવો વરસાદ જોવા મળ્યો હતો, તો કોઈક વિસ્તારોની અંદર ભારે પવનના સુસવાટા સાથે ભારે વરસાદ પણ નોંધાયો હતો। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગીર સોમનાથ અમરેલી પોરબંદર વગેરે વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। તો બીજી બાજુ અમદાવાદ વડોદરા આણંદ પંચમહાલમાં પણ મિત્રો વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાથે સાથે અરવલ્લી ડાંગ અને વલસાડમાં પણ મિત્રો ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો બીજી બાજુ જૂન મહિનાના અંત સુધીની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।